नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने आज अपने धोरण एक विषय गुजराती में आगळ भणीशुं, बराबर। आने पहलाना वीडियो में अपने कानो अने बे मात्र वारो कक्को शीख्या हता, एटले के औ स्वर। कयो स्वर? औ। अने कानो अने बे मात्रा औ, तो औ स्वर शीख्या हता। अने कक्को पण तमे सारी रीते लख्यो हशे, बराबर। હવે આજે આપણે આગળ ભણીશું। ચલો, તૈયાર છો ને બધા મારી સાથે? તો સૂચના છે, ખૂટતા મૂળાક્ષર લખો। શું લખ્યું છે? ખૂટતા મૂળાક્ષર લખો। હવે અહીંયા જુઓ, અમુક મૂળાક્ષર લખેલા છે અને જગ્યા છોડેલી છે, એ જગ્યામાં આપણે ક્રમમાં જ, કક્કાના ક્રમમાં જે મૂળાક્ષર આવતો હોય એ મૂળાક્ષર લખવાનું। ચલો, આ શું લખ્યું છે વાંચો તો। કને કાનો અને બે માત્રા કઉ, તો કઉ પછી કયો મૂળાક્ષર આવે? તો કઉ પછી આવે ખઉ। તો જ્યાં જગ્યા છે ત્યાં લખવાનું ખ, ખને કાનો અને બે માત્ર ખઉ। શું લખવાનું? ખને કાનો અને બે માત્ર ખઉ। ચલો, હવે આપણે આગળ જોઈશું શું લખ્યું છે, બોલો તો। છ ને કાનો બે માત્ર, શું લખ્યું છે? છ ને કાનો બે માત્ર છઉ, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ટઉ। તો છઉ પછી કયો મૂળાક્ષર આવે? ચલો, કક્કો આવડે છે ને બધાને? હા, તો છ પછી શું આવે? તો ક, ખ, ગ, ગ, ચ, છ, છ પછી આવે જ, જ જમરૂખનો જ। તો અહીંયા જ લખવાનો, અને આપણે કયો કક્કો ભણીએ છીએ? કાનો બે માત્ર વાળો, તો જ ને કાનો બે માત્ર જઉ। ચલો, જ પછી કયો મૂળાક્ષર આવે? જબલાનો જ, તો જ ને કાનો બે માત્ર જઉ, બરાબર। ચલો, હવે આગળ જોઈશું। ચલો, શું લખ્યું છે બોલો તો। બને કાનો બે માત્ર બહુ, ખાલી જગ્યા, પછી મને કાનો બે માત્ર મઉ અને ખાલી જગ્યા। ચલો, બહુ પછી કયો મૂળાક્ષર આવે બોલો તો? ચલો વિચારો, બ પછી શું આવે? તો બ પછી આવે ભમરડાનો ભ। તો અહીંયા લખવાનું ભ, અને કાનો બે માત્ર ભઉ, મઉ અને યને કાનો બે માત્ર યો, બહુ પૌ મઉ યો। આપણે લખાઈ જાય એટલે એક વખત વાંચી જોવાનું, એટલે આપણને ખબર પડે કે આપણા મૂળાક્ષરો ક્રમમાં છે કે નહીં। ચલો, હવે આપણે આગળ જોઈશું શું લખ્યું છે। તને કાનો બે માત્ર તઉ, થઉ, થ પછી કયો મૂળાક્ષર આવે? તો થ પછી આવે દડાનો દ, તો તઉ, થઉ, પછી દને કાનો બે માત્ર દઉ, પછી ધજાનો દને બે માત્ર દઉ, તઉ, થઉ, દઉ, દઉ। ચલો, હવે આગળ જોઈશું। ખાલી જગ્યા રઉ, લઉ, ખાલી જગ્યા। હવે રની પહેલા કયો મૂળાક્ષર આવે બોલો તો? હા, વિચાર્યું બધાએ? તો બ, ભ, મ, ય, ર। તો રની પહેલા શું બોલાયું? ય, યતી બાવાનો ય, તો યને કાનો બે માત્ર યઉ, રઉ, લઉ અને લ પછી શું આવે? વને કાનો અને બે માત્ર વઉ, તો યઉ, રઉ, લઉ અને વઉ। તો ચલો બાળકો, સમજણ પડી ગઈ ને ખૂટતા મૂળાક્ષરમાં? જે આપેલા હોય આપણે જોવાના, અને જે લખવાના હોય એ ધ્યાનથી લખવાના, અને પછી આખી લાઈન જોઈ જોવાની કે ક્રમમાં છે કે નહીં। ચલો, હવે આપણે આગળ ભણીશું શું છે। જોડકા જોડો, શું છે? જોડકા જોડો। હવે અવિભાગમાં શબ્દો આપેલા છે, એવા જ શબ્દો બ વિભાગમાં આપેલા છે, બરાબર। હવે અવિભાગના શબ્દો બ વિભાગમાંથી આપણે શોધીને લખવાનું છે અને જોઈન્ટ કરવાનું છે। ચલો, હવે પહેલા આપણે શબ્દો બધા ધ્યાનથી વાંચી જઈશું। ચલો, તૈયાર છો ને બધા મારી સાથે?
ચલો શું લખ્યું છે ગૌરી ઘને કાનો અને બે માત્રા ગૌરી મૌ ન ગૌ ન નૌ કા મૌ લી હવે આ શબ્દો આપણે ક્યાં જોવાના છે બહુવિભાગમાં અને જોઈન્ટ કરવાના ચલો પહેલા શું લખ્યું છે કોણ બોલશે હા ચલો ક્રિષા બોલશે શું લખ્યું છે ક્રિષા હાલ આપણે વાંચન કર્યું ચલો બોલો તો શું લખ્યું છે ગૌરી સરસ શું લખ્યું છે ગૌરી હવે આપણે બહુવિભાગમાં જોઈશું ગૌરી ક્યાં લખ્યું છે તો એ હા આ રહ્યું ગૌરી તો અહીંયા શું કરવાનું જોઈન્ટ કરી દેવાનું ચલો હવે આગળ ચલો આગળનો શબ્દ કોણ બોલશે હા ચલો હની બોલશે શું લખ્યું છે હની મને કાનો બે માત્ર મૌ ન શું લખ્યું છે મૌ ન તો સામે ક્યાં લખ્યું છે મૌન આ રહ્યું મૌન તો ગૌરીની નીચે ચલો હવે કોણ બોલશે હા કોને આગળ ઊંચી કરી હા ચલો નક્ષ બોલશે ચલો નક્ષ શું લખ્યું છે આ ગને કાનો બે માત્ર ગૌ ન શું લખ્યું છે ગૌ ન તો સામેના વિભાગમાં ક્યાં છે ગૌ આ રહ્યું પહેલું તો અહીંયા જોઈન્ટ કરી દેવા ચલો હવે આ શું લખ્યું છે નૌ કા શું લખ્યું છે નૌ કા તો ક્યાં છે નૌકા આ રહ્યું નૌકા ચલો હવે આ શું લખ્યું છે છેલ્લો શબ્દ કોણ બોલશે દેવ હા ચલો શું લખ્યું છે દેવ વાંચો તો મને કાનો બે માત્ર મૌ લી શું લખ્યું છે મૌ લી તો સામેના વિભાગમાં ક્યાં છે મૌલી આ રહ્યું બીજો નંબર તો આપણે અહીંયા જોઈન્ટ કરી દેવાનું તો વિદ્યાર્થી મિત્રો આજે તમારે ગુજરાતીની નોટની અંદર આ ખૂટતા મૂળાક્ષરો અને જોડકા જોડો સારા અક્ષરે લખવાનું જ્યારે પણ તમે મૂળાક્ષર લખો છો ત્યારે બરાબર લીટીની ઉપરની ચડવું જોઈએ અને કાનો માત્ર વ્યવસ્થિત કરવાનું બોલતા જવાનું અને લખતા જવાનું અને જ્યારે તમે ગુજરાતીની નોટમાં લખો ત્યારે આજની તારીખ લખવાની અને વિડીયોનો કયા નંબરનો વિડીયો છે એ વિડીયોનો નંબર પણ લખવાનો અને પછી ઘરકામ ગુજરાતીની નોટમાં લખવાનું શરૂ કરવાનું અને ધ્યાનથી સારા અક્ષરે લખવાનું